ગુજરાત બોર્ડનું આજે પરિણામ, ધોરણ 10નું આજે પરિણામ છે અને તેને લઈને વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વેબસાઇટ પર આ પરિણામ છે તે મૂકવામાં આવ્યું છે. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા, તેનું આતુરતાનો આજે અંત આવ્યો. 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ બોર્ડની પરીક્ષા આપી હતી, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી હતી. એ ગ્રેડમાં 23,247 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને સાથે જ કહી શકાય કે 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1389 છે, જેનું 100% પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ વાત કરીએ તો ગાંધીનગરમાં આવ્યું 87.22% અને સૌથી ઓછું પરિણામ છે પોરબંદરમાં 74.57% આવ્યું છે. તો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ધોરણ 10નું આ પરિણામ આજે જાહેર થયું છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર અમદાવાદનું દાહોદ, સાથે જ ભાવનગરના તલગાજરા કેન્દ્રનું 100% પરિણામ સામે આવ્યું છે. તો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો. સૌથી ઓછું પરિણામ છે ભાવનગરના તડનું, જે 41.13% આવ્યું છે. એ ગ્રેડમાં 23,247 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1389 છે અને સાથે જ કહી શકાય કે આજે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. દર વર્ષ કરતા આ વર્ષે પરિણામ છે તે વહેલા જાહેર કરવામાં આવ્યું છે. તો વર્ષ 2024નું SSCનું બોર્ડનું પરિણામ 82.56%, બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યું છે. સવારે 8 વાગે બોર્ડની પરીક્ષાનું જે પરિણામ છે તે આપવામાં આવ્યું હતું. તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, ધીમે ધીમે વિદ્યાર્થીઓ પરિણામ જોઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓની આતુરતાનો હાલ અંત આવી રહ્યો છે. હાલ સ્કૂલમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે અને પરિણામ જે છે તે આવી ચૂક્યું છે અને આ વખતનું જે પરિણામ આવ્યું છે તેને લઈને વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ છે, પરંતુ સાથે સાથે તેમના માતા પિતા પણ ખૂબ જ ખુશ છે. અત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં તમામ જે વાલીઓ જે છે, જેમના દીકરા દીકરીઓ ટોપર્સ છે અને સારા એવા પર્સન્ટાઇલ લાવ્યા છે, તમામ વાલીઓ આપ જોઈ રહ્યા છો. ખુશીનો કહેવાય છે કે માહોલ અત્યારે હાલ સ્કૂલમાં જોઈ રહ્યો છો. વિદ્યાર્થીઓના જે માતા પિતા છે તે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. આ વખતનું જે પરિણામ જે છે તે 82.56% SSCનું જે પરિણામ આવ્યું છે, વેબસાઇટ ઉપર જ્યારે પરિણામ જાહેર થઈ ગયું છે, વિદ્યાર્થીઓ અત્યારે હાલ સ્કૂલમાં પહોંચ્યા છે. જો સૌથી વધારે પરિણામ આ વખતે ગાંધીનગરનું આવ્યું છે, 87.22%, અને સૌથી ઓછું પરિણામ જે પોરબંદરનું આવ્યું છે, 74.57%. 9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, પરંતુ સાથે સાથે તેમના માતા પિતાઓની પણ જાણે પરીક્ષા હોય તેવો માહોલ ઘરમાં હોય છે. શું નામ આપનું? ભૂમિકા શાસ્ત્રી. ભૂમિકા બેન, દીકરાની પરીક્ષા હતી કે દીકરીની? દીકરાની પરીક્ષા હતી, તો ઘરનો માહોલ કેવો હતો? ટેન્શન વાળો. એક્ઝામ બોર્ડની હતી પણ આપણે એમ લાગે કે આપણી બોર્ડની એક્ઝામ હોય ને એવું ચાલતું હતું ઘરની અંદર. પણ છોકરાઓ કરી લે છે કે એ લોકોનું સ્કૂલનું અને ટ્યુશનનું એ પણ જે ભણવાનું બધું હતું એ જાતે લોકોએ છોકરાઓ કર્યું, પણ એનું મહેનત રંગ લાવી છે અને બધા છોકરાઓનું રિઝલ્ટ બહુ સરસ આવ્યું છે. ખરેખર બહુ સરસ. દીકરાએ તો મહેનત કરી, સાથે સાથે માતા પિતા પણ મહેનત કરતા હોય છે, કારણ કે એ લોકો જાગે તો એમની જોડે જાગવું પણ પડે. એ લોકોને થોડી થોડી વારે કહેવું પડે કે વાંચવા બેસો. આમ કેવું લાગતું હતું કે શું થશે? ટેન્શન રહેતું હતું ત્યારે કે પ્રિલિમરી એક્ઝામ પતી ને પછી છોકરાઓને થોડું કેવું લાગે કે ભાઈ હવે એક્ઝામ પતી ગઈ છે કે થોડું ફ્રી થઈ જઈએ. પણ છોકરાઓને આપણે એમ કેવું નહોતું પડતું, ખરેખર કહું તો કેવું નહોતું પડતું, કે એ લોકોને ખબર છે કે 10th ની એક્ઝામ છે અને આપણે તૈયારી કરવાની છે અને બોર્ડમાં રેન્ક લાવો છે. અને થોડું કેવું પડે કે ભાઈ મોબાઈલ છે કે ગેમ રમવા છે, એ લોકો એમનો રમવાનો ટાઈમ પણ કાઢી રહેતા હતા કે આપણે બર્ડન નથી આપ્યું કોઈ છોકરાઓને કે ભાઈ ના તમારે વાંચવાનું જ છે. પણ એ લોકો એમના ટાઈમે વાંચવાનું કર્યું છે, રમવાનું બી કર્યું છે, બધું જ એન્જોય કરીને એક્ઝામ આપી છે અને સારું A1 ગ્રેડ લાવ્યું છે. એટલે બહુ મોટી વાત છે કે આ બધું એન્જોય કર્યા પછી પણ એ લોકો આટલો સારું રિઝલ્ટ લાવી શક્યા છે. બીજા વાલી પણ આપણી જોડે છે, એમની જોડે વાત કરીશું. આપનું નામ? સોનલ પોંકિયા. સોનલબેન, દીકરો કે દીકરી? પહેલા દીકરો. દીકરો દીકરો કેટલા પર્સન્ટ આવ્યું છે? 95%. 95% પહેલા તો ખાસ દીકરાનું કેટલું વાંચન હતું? બહુ સરસ વાંચન હતું. એ રમવાએ જતો હતો, ટીવી જોતો હતો, બધું જ કરતો હતો અને સાથે સાથે રાતના હું પણ જાગતી હતી એની જોડે વાંચવા માટે. શિક્ષકો તો દીકરાને ભણાવે એ લોકોની તો મહેનત હોય જ છે, પરંતુ માતા પિતાએ પણ મહેનત કરવી પડે છે, કારણ કે ધોરણ 10 એટલે કારકિર્દીનું પ્રથમ પગથિયું કહી શકાય, બરાબર? તો આપની કેટલી મહેનત રહી?
હું એની સાથે રાતે એક વાગ્યા સુધી વાંચતો હોય તો હું પણ જાગતી હતી, સવારે પણ વહેલો ઉઠાડીને એને વાંચવા બેસાડતી હતી. એટલે એની મહેનત સારી છે અને રમવાનો બધો ટાઈમ કાઢતો હતો એની રીતે. હવે દીકરો કયા ફિલ્ડમાં આગળ જવા માંગે છે? એન્જિનિયરિંગ. એ ગ્રુપ એન્જિનિયરિંગ. તો હજુ પણ હવે મતલબ વધારે મહેનત કરવી પડશે? હા, ટ્યુશન તો રાખી લીધા છે, હવે એની રીતે એને ચાલુ કરવા માટે તમે તૈયાર છો? હા, તૈયાર છીએ. ચોક્કસથી. બીજા વાલીઓ પણ આપણી જોડે છે. આપનું નામ? સ્નેહલ રામી. સ્નેહલબેન, દીકરાઓ કે દીકરી પહેલા તો? દીકરી. કેટલા પર્સન્ટાઇલ? 94% 94% લાવી છે આમની દીકરી. દીકરીનું કેટલું વાંચન હતું, કેટલા કલાકોની મહેનત હતી? વાંચન કરતી હતી રાત્રે 2-3 વાગ્યા સુધી જાગીને વાંચન કર્યું છે દીકરીએ. ક્યારેક છે ને ધોરણ 10 કહેવાય છે કે એવું લાગે કે હવે શું થશે, મતલબ આટલું બધું વાંચન હોય તેમ છતાં જયારે પેપર આવે ત્યારે પણ ખૂબ જ ટેન્શન રહેતું હોય છે માતા પિતા. તો કેટલું આમ ઘરનો માહોલ કેવો હતો? ઘરના માહોલમાં એવું હતું કે ટેન્શન હું કરતી હતી ને એ કરતી હતી, અને ઘરમાં મારા સાસુ સસરા છે એના ફાધર નથી, અને મને એમ હતું કે મારી દીકરી શું લાવશે, રિઝલ્ટ શું રિઝલ્ટ આવશે, અને એ ટેન્શન વધારે હતું. ફાઇનલી હવે આટલું સારું પરિણામ લાવી છે દીકરી, હવે આગળ શું બનાવવાનું છે? મારે એને સાયન્સ ડોક્ટર બનાવવાની મારી બહુ જ ઈચ્છા છે. સાયન્સ તો ડોક્ટર બનાવવાનું છે તો મહેનત હવે વધારે કરવી પડશે, વધારે, ખૂબ વધારે, કારણ કે આ તો પ્રથમ પગથિયું. પ્રથમ પગથિયું પાસ થઈને નીકળી છે હવે, બસ એટલી મહેનત છોકરી માટે. તમારા જેવા બીજા વાલીઓ છે એમને શું કહેશો, જે લોકોના બાળકો ધોરણ 9 છે હવે ધોરણ 10 આવશે? કારણ કે વાલીઓને એક ટેન્શન રહેતું હોય છે કે શું થશે, ધોરણ 10 કેવું પેપર કેવા નીકળશે, પરીક્ષા કેવી રીતે બાળક આપશે, એવા વાલીઓને શું કહેશો? એવા વાલીઓને હું એવું જ કહું છું કે તેમના છોકરાઓને વાલીઓએ સપોર્ટ આપીને ખૂબ ખૂબ વધારે મહેનત કરાવી જોઈએ છોકરાઓને. તો મહેનત જ એ સફળતાની ચાવી છે. આપનું નામ? રીના દરજી. હીનાબેન, પહેલા તો આપણે રીનાબેન, રીનાબેન આપની દીકરી કે દીકરો? દીકરી. દીકરી કેટલા પર્સન્ટાઇલ? 93% લાવી છે આમની દીકરી. દીકરીની તો મહેનત હતી, પરંતુ આપે કેટલો સંઘર્ષ જોયો? ખૂબ જ જોયો છે કે રાત્રે મોડા સુધી જાગ્યા છે, સવારે વહેલા ઉઠ્યા છે, પ્લસ એની પાછળ એટલું જ કે એને ખાવા પીવામાં, ટ્યુશન જાય, સ્કૂલે જાય, એ બધામાં બી બહુ જ સપોર્ટ કર્યો છે. ત્યારે જ છોકરી આપણી આગળ આવી શકે ને, આપણે પેરેન્ટ સપોર્ટ કરીએ તો જ આગળ આવે ને. આટલું પરિણામ ધાર્યું તું? ના, બિલકુલ બી નહીં. 80+ નું ધાર્યું હતું, પણ આટલું આવશે એ નતું ધાર્યું. પણ ખૂબ જ પરિણામ સારું આવ્યું છે. સારું આવ્યું છે, ખૂબ જ સારું આવ્યું છે આ વખતે પરિણામ. તો બીજા પણ વાલી જે છે તે આપણી જોડે છે, એમની જોડે વાત કરીશું. આપની દીકરી કે દીકરો? પહેલા તો તમારી દીકરી, શું નામ એનું? મેશવા દવે. મેશવા. મેશવા કેટલા પર્સન્ટાઇલ? મારે 94% છે. મેશવા, મમ્મીની કેટલી મહેનત હતી? શિક્ષકની તો હોય જ છે. મમ્મીની બહુ જ મહેનત હતી, અને સવારે ઉઠાડીને મમ્મી જગાડતી હતી અને હું રોજે ભણતી હતી એટલા કલાકો. હવે આગળ શું વિચાર્યું? મેં આગળ સાયન્સ બી ગ્રુપ વિચાર્યું છે. સાયન્સ બી ગ્રુપ. તમારી દીકરી હવે સાયન્સમાં જવા માંગે છે, એટલે હવે તો વધારે મહેનત તમારે કરવી પડશે. હવે તો બધાની લેફ્ટ રાઈટ છે, મમ્મી પપ્પા બા દાદા બધાની જ લેફ્ટ રાઈટ. બસ હવે એની મહેનત સક્સેસ જાય એ જ. આપણું વાતાવરણ બદલાઈ જતું હોય છે, કારણ કે દીકરી વિજ્ઞાન પ્રવાહમાં હોય એટલે કે ભાઈ એને સાયન્સ છે, એને સાયન્સ છે. પણ બાળકોનું થોડું હળવો મૂડ રહે એના માટે થઈને કેવા પ્રયત્નો કરશો? શ્યોર. એને એકચ્યુઅલી 10th હતી ત્યારે એને એની જાતે જ એને બધું, એના સોશિયલ મીડિયા ને બધું જ બંધ કરી દીધું હતું, અને હવે પણ એ જ કે છે કે મમ્મી અત્યારે 12th સુધી તો હું કોઈ સોશિયલ મીડિયા કે કશું નહીં. પણ આપણને ખ્યાલ છે એટલે ધીમે ધીમે નાનું નાનું એન્ટરટેનમેન્ટ એને અમે અમારી રીતે કરતા રહીએ છીએ. દીકરીના પપ્પા આપણી જોડે છે, આપ શું કરો છો? પહેલા તો હું ફાર્મા કંપનીમાં છું, ફાર્મા રિલેટેડ. દીકરી આટલા સરસ પર્સન્ટાઇલ લાવી છે, પહેલા તો તમે શું વિચાર્યું હતું કે શું થશે? પ્રાઉડ મુમેન્ટ છે, મને વિશ્વાસ તો સંપૂર્ણ હતો, મારા કરતા પણ વધારે મારા મમ્મી પપ્પાને એટલે કે એના બા દાદાને અતિ વધારે વિશ્વાસ હતો. એની મહેનત સાથે સાથે બા દાદાના આશીર્વાદ અને સ્કૂલ અને એના જે ટ્યુશન ક્લાસીસ ને હતા એ બધાની સાથે મહેનત થી એ આ પરિણામ લાવી શકી છે, તો એ પ્રાઉડ મુમેન્ટ. જે વાલીઓ દીકરાઓને વધારે સપોર્ટ કરતા હોય છે અને દીકરીઓને થોડું કમ આંકતા હોય છે એવા લોકો શું મેસેજ? હવે લગભગ હું માનું છું સુધી બધા જ માતા પિતા પણ સમજદાર થતા ગયા છે, અને જે રીતના પરિણામો આવતા રહ્યા છે એ પ્રમાણે બધા સમજે છે કે અત્યારે હવે દીકરા દીકરી એ બધા સમાન છે, અને દીકરીઓ હવે ખૂબ જ વધારે પડતી આગળ નીકળી રહી છે. અને ખાલી આ ક્ષેત્રમાં જ નહીં, દરેક ક્ષેત્રમાં જુઓ તો દીકરી હવે છેક નાસા પણ જઈ રહી છે,
તો એ રીતના હવે ગણીએ તો દીકરા દીકરી વચ્ચે હવે આ વખતે તો દીકરીઓ ટોપર છે. એ રહેવાનું જ ઓલવેઝ રહેશે. આ સ્કૂલમાં કદાચ બોય મારા ખ્યાલ પ્રમાણે એક્ઝેક્ટ ખબર નથી, પણ એચબીકે માં તો જે છે નંબર વન કદાચ બોય છે, પણ એ નંબર વન નંબર ટુ ને છોડી દઈએ અને પોતપોતાની જે બ્રાન્ચ છે એમાં ડોટર છે, જે છોકરી છે એ નંબર વન છે સાહીબાગ બ્રાન્ચમાં. ઓકે, સો ગ્રેટ. અને બીજું હું એ પણ કહીશ કે એમની જે સોબત હોય છે, મિત્રતા હોય છે, બેનપણીઓની એકબીજા સાથેની બોન્ડિંગ હોય છે, એ પણ ક્યાંક ને ક્યાંક આની અંદર ભાગ ભજવતી હોય છે. મારી દીકરીને આટલા પર્સન્ટેજ આવે હું ક્યાંક ને ક્યાંક એના મિત્રવર્તુળને પણ ક્રેડિટ આપીશ. લાઈક એની સાથે જે ઉભેલી મિત્ર છે, જે એની સાથે એની સોબતમાં રહીને થોડી મોટિવેટ પણ થઈ છે, એમાં હું ડીને નહીં કરું, જેને ખૂબ સારા પર્સન્ટેજ આવે છે, તો હું એને પણ કોંગ્રેચ્યુલેટ કરીશ અને એને પણ થેન્ક્સ કહીશ. તો આ બે દીકરીઓ જે છે, જે બંને એકબીજાને મોટિવેટ કર્યા છે ભણવા માટે થઈને, આ દીકરી જે છે તે 99.21% બરાબર. બેટા આટલું સારું રિઝલ્ટ આવ્યું છે, પહેલા તો કેટલી ખુશી છે? ખુશી તો છે, વધારે ખુશી છે, મતલબ છે. ખાસ કેટલી મહેનત લાગી, કેટલા કલાકોનું વાંચન રહેતું હતું? મહેનત એટલે પહેલા દિવસથી વાંચવાનું ચાલુ કર્યું, તમારે વધારે મહેનત ના કરવી પડે લાસ્ટ મોમેન્ટમાં, અને ટ્યુશન અને સ્કૂલ પછી 3-4 કલાકની મહેનત. હવે આગળ શું વિચાર્યું છે? આગળ MBBS કરવું છે. MBBS કરવાનું છે, બરાબર. વધારે મહેનત કરવી પડશે? વધારે મહેનત તો કરવી પડશે. એના માટે તૈયાર? તૈયાર તો છે. બેટા ખાસ શિક્ષકો જે છે એ લોકોનો સપોર્ટ તો રહેતો હોય છે, પરંતુ મમ્મી પપ્પાનો કેટલો સપોર્ટ હતો, એમણે કેટલું તમને મોટિવેટ કર્યું? મમ્મી પપ્પાનો તો ફૂલ સપોર્ટ હતો, એમને સૌથી વધારે મોટિવેટ કર્યા છે, અને એમના કારણે જ આટલું બધું રિઝલ્ટ આવ્યું છે. દીકરીના મમ્મી છે આપણી જોડે, એમની જોડે વાત કરીશું. આપ શું કરો છો? હું હાઉસવાઈફ છું. હાઉસવાઈફ છે એટલે દીકરી ઉપર સૌથી વધારે તમે જ ધ્યાન આપ્યું છે, બરાબર? હા, દીકરી આટલા સાથે ભણતી હતી, ખુદ એને કેવું નતું પડતું તમે. આટલા સરસ પર્સન્ટાઇલ લાવી છે દીકરી, અને હવે આગળ મેડિકલ ફિલ્ડમાં જવા માંગે છે, બરાબર? તો શું લાગે છે હવે આગળ હજુ વધારે મહેનત કરવી પડશે તમારે પણ? હા, એ જાતે કરી લે છે એટલે મારા ખાલી એનું ધ્યાન જ રાખવાનું છે, બાકી જાતે કરી દે છે ભણવાનું. એક એવો ટાઈમ બી આવતો હોય છે જયારે દીકરા દીકરીઓ હોય છે નાસી પાસ થઈ જતા હોય છે કે આટલું ટફ ભણવાનું છે, એવા ટાઈમે એઝ અ પેરેન્ટ કઈ રીતે સપોર્ટ કરો છો? હું એને ઘણી વાર મોટિવેટ કરતી હોઉં, માર્ક ભલે ઓછા ના, પણ આપણને આવડત થશે ને તો આપણે બધું કરી લેશું દુનિયા. એટલે હું એનું કઉ છું કે માર્ક માટે ના જોઉં. પ્રિલિમ્સમાં એના સાયન્સમાં ઘણા ઓછા થઈ ગયા હતા માર્ક, ત્યારે મેં કીધું આપણા બોર્ડમાં કરી બતાવવાનું, ત્યારે એ ખુદ એટલી મહેનત કરી હતી કે લાઈફ દેખાડી. ચોક્કસથી. તો આ હતા વાલીઓ, જેમણે જણાવ્યું કે મહેનત જ એ સફળતાની ચાવી છે, અને શિક્ષકો તો મહેનત કરતા હોય છે પરંતુ વાલીઓને પણ એટલી મહેનત કરવી પડતી હોય છે, કારણ કે બાળકો જે છે તે જ્યારે વાંચતા હોય છે ત્યારે ખાસ પહેલાં તો ઘરે તો માતા પિતાઓ જ જે છે તે ધ્યાન આપતા હોય છે, સ્કૂલમાં શિક્ષકો ધ્યાન આપતા હોય છે, પરંતુ આટલું સારું જ્યારે પરિણામ આવ્યું છે ત્યારે ક્યાંક ક્યાંક વાલીઓ જે છે તે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે, અને હવે આગળ તેમના બાળકો વધારે સારું ભણે તેવું પણ તેમણે કામના કરી રહ્યા છે. જી અનિતા, કહી શકાય કે છેલ્લા ઘણા વર્ષો કરતા આ વખતે રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું છે, તો હાલ બીજા વિદ્યાર્થીઓમાં પણ કેવો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે, વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરાવશો? ચોક્કસથી સ્મિતા, પહેલા તો તમને દ્રશ્યો બતાવીશ જેમાં વિદ્યાર્થીઓના ચહેરા ઉપર આપણને ખુશી જોવા મળી રહી છે, કારણ કે આ વર્ષનું જે પરિણામ છે તે ખૂબ જ સારું પરિણામ આવ્યું છે, અને આ પરિણામની સંતુષ્ટિ જે છે તે તેમના ચહેરા ઉપર જોવા મળી રહી છે. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું આજે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, અને 9 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, ત્યારે સૌથી વધારે પરિણામ જે ગાંધીનગર જિલ્લામાં આવ્યું છે 87.22%, અને આ બોર્ડની વેબસાઇટ ઉપર જ્યારે પરિણામ જાહેર થયું તરત જ વિદ્યાર્થીઓ જે છે તેમના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી હતી. જો વાત કરવામાં આવે તો આજે બોર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું છે, એમાં સૌથી વધારે જે પરિણામ SSC નું આપણે જે કહેવાય જે આ વર્ષનું જે ટોટલ પરિણામની આપણે વાત કરીએ તો 82.56% પરિણામ આવ્યું છે, એટલે ઘણું સારું કહેવાય, કારણ કે એક બાજુ ઇલેક્શનનો માહોલ પણ હતો, એક બાજુ પરીક્ષા પણ હતી, વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક થોડું ડિસ્ટર્બન્સ પણ થતું હતું. વિદ્યાર્થીઓ આપણી જોડે હાજર છે, એમની જોડે વાત કરીશું. બેટા શું નામ? રીતિ નામ છે મારું. રીતિ, આટલું સારું પરિણામ આવ્યું છે, પહેલા તો કેટલી ખુશી છે, કેટલી મહેનત હતી, અને હવે આગળ શું કરવું છે? મહેનત તો ઘણી કરવી પડે છે, પણ ખુશી બહુ વધારે છે એના કરતા પણ, અને હવે આગળ સાયન્સ લેવાની ઈચ્છા છે. સાયન્સમાં બિલકુલ, તો સાયન્સ માટે તો વધારે મહેનત કરવી પડશે. હા બિલકુલ બિલકુલ. શું નામ આપનું? મારું નામ કૈલી છે. કૈલી, દેખાવમાં ખૂબ જ નાની લાગે છે. કૈલી કેટલા પર્સન્ટાઇલ? 91.5.
91.5% આવેલા છે. કરલી ધોરણ 10 માં જયારે એન્ટર થઈ ત્યારથી જ એક આપણને ટેન્શન રહેતું હોય છે કે ધોરણ 10 આવી ગયું, ધોરણ 10 આવી ગયું. કારકિર્દીનું પહેલું પગથિયું આ પાર કરીએ પછી જ આપણે આપણું કારકિર્દી નક્કી કરી શકતા હોય છે કે હવે આગળ શું કરવું. ફાઇનલી આજે પરિણામ આવી ગયું છે, પહેલા કેટલી ખુશી છે આટલું સરસ પરિણામ આવ્યું? તો ખુશી તો વર્ણવા એવી નથી, એટલી બધી ખુશી થાય છે. અને અનએક્સપેક્ટેડ હતું. 91.5 એક તો ચૂંટણીનો માહોલ હતો, એટલે કેવી રીતના પેપર ચેક થાય, થોડી બીક લાગે, પેપરો કેવા નીકળે, પછી કેવી રીતના લખાય, યાદ આવે ના આવે કઈ ખબર ન પડે. પણ મહેનત કરી ત્યારે સારા ટકા આવી ગયા. બાજુ આ વખતે વહેલું પરિણામ જાહેર કરી દીધું અને જ્યારે પરીક્ષા લેવાતી હતી એ સમયે જ પેપર ચેક થતા હતા, એટલે બધા વિદ્યાર્થીઓને ક્યાંક ક્યાંક એવું લાગતું હતું કે ફટાફટમાં પેપર કેવા તપાસ. હા, ફટાફટ બીક તો ના કરું, શાંતિથી ચેક થયું હોય એટલે થોડુંક શાંત રહે કે ભાઈ આરામથી ચેક થયું, માર્ક વધારે મળે. પણ અચાનક આમ ફટાફટ ચેક થાય એટલે થોડી ચિંતા રહે. પણ ન તો સારું, ડર દૂર થઈ ગયો. હા, હવે એ ડર દૂર થઈ ગયો, હવે ખુશી નો માલ છે. હવે આગળ કોમર્સ ની ઈચ્છા છે. કોમર્સ લેવાનું છે? કોમર્સ લઈને આગળ શું કરવું? આગળ તો હજી કઈ નક્કી નથી, પણ અત્યારે કોમર્સ તો રાખ્યું જ છે એટલે એ આપણે કરીશું. ઓકે બેટા, શું નામ? સ્તુતિ. સ્તુતિ, કેટલા પર્સન્ટાઇલ? 99.89. બરાબર. તો હવે શું વિચાર્યું આગળ? પીસીએમ સાયન્સ લીધું. મેં પીસીએમ સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં જવા માંગે છે દીકરી. બેટા, ખાસ તારા જેવી દીકરીઓ જે છે, જે તારે કરતા વધારે પરિણામ જયારે આવતું હોય છે તે ખુશી તો થતી હોય છે, પરંતુ જે ધોરણ 9 માં છે હવે ધોરણ 10 માં આવશે એ લોકોને ખાસ શું મેસેજ આપીશ? મોસ્ટલી રેગ્યુલરલી સ્ટડીઝ બહુ જરૂરી છે, રેગ્યુલરલી એક્ઝામ આપવી બહુ જરૂરી છે. બાકી એના વગર થોડું ડિફિકલ્ટ છે, એટલું ડિફિકલ્ટ નથી, પણ રેગ્યુલરલી સ્ટડીઝ તો બહુ જરૂરી છે. સ્કૂલનો કેટલો સપોર્ટ હતો? સ્કૂલનો બહુ સપોર્ટ હતો, સ્પેશિયલી મિલન સરનો. આમ રેગ્યુલરલી જે એક્ઝામ લીધી અને જે મેન્ટલી સપોર્ટ કર્યો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને મમ્મી પપ્પાનો? બહુ આજે એમને એમનો ભોગ આપ્યો છે આટલું, અમને આખું વર્ષ જે બી એમને એમનો સ્ટ્રગલ કરી છે બહુ, એનું રિઝલ્ટ આજે મળ્યું અમને. પરંતુ હજુ પણ આગળ એમને વધારે તૈયાર રહેવું પડશે, કારણ કે આગળ જે છે વિજ્ઞાન પ્રવાહ. હા, ડેફિનેટલી 11-12 તો બહુ 10 ગણી મહેનત છે એમાં, અમે રેડી છીએ, કરી લઈશું એના માટે તૈયાર. આપણી જોડે છે, આપ જોઈ રહ્યા છો ટોપર્સ ના ચહેરા આપને બતાવી રહ્યા છે. બેટા, કેટલું વાંચન હતું? સ્કૂલ ટ્યુશન સિવાય પણ 4-5 કલાકની જાતની મહેનત અને રેગ્યુલરિટી, તો રોજ કોઈ પણ છોડવાની, નો બેગલો. બેટા, આપનું નામ? યાત્રી પટેલ. યાત્રી, ખાસ આજે તો પરિણામ આવી ગયું છે, શું ધાર્યું તું અને શું પરિણામ આવ્યું? ધાર્યું ઓછું હતું, અનએક્સપેક્ટેડ હતા એટલા, પણ જે છે ખુશ છું. આ વખતે દીકરીઓએ ધોરણ 10 ને ક્રેક કર્યું. હા, એવા લોકો. બીજી દીકરીઓને શું કહીશ? કઈ નહીં, બસ કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માંગુ છું. બધાની મહેનત આજે પરિણામ મળ્યું છે એનું. આગળ હવે શું કરવું છે? સાયન્સ લીધું છે, એન્જિનિયરિંગ વિજ્ઞાન પ્રવાહમાં. ઓકે, એન્જિનિયરિંગ, તો એના માટે તો વધારે મહેનત કરવી પડશે. તૈયાર છું, કરી લઈશું, એ બી કરી લઈશું. બીજી વિદ્યાર્થીનીઓ પણ છે આપણી જોડે, એમની જોડે પણ વાત કરીશું. બેટા, નામ? હની નામ છે. હની, હવે આગળ શું કરવાનું છે આટલું સારું પરિણામ આવ્યું છે? સાયન્સ લીધું છે, એમાં બાયોલોજી લીધું છે. બાયોલોજી માટે તો ખૂબ જ મહેનત કરવી પડશે. હા, એ નીટ આપવાની છે. હવે જેમ 10મા વાળા આવ્યા છે તો હવે 12મા બી નીટ માટે થઈને પ્રિપેરેશન અત્યારથી જ આવવાનું. અત્યારથી 11th થી સ્ટાર્ટ કરી દઈશું. ખાસ સ્કૂલનો કેટલો સપોર્ટ રહ્યો? સ્કૂલમાં છેલ્લે ફોલોઅપ કરાયો તો ને, એમાં 15 ડેઝ અમારે શું કહેવાય રેગ્યુલર એક્ઝામ રાખે અને અમુક ગ્રામર પણ એ લોકો એક્સપ્લેન કરતા હતા. સાર્થક, કેટલે પર્સન્ટ આવી? 94% પેરેન્ટ્સ ઓર ખુદ કી મહેનત તીનો બહોત ઇમ્પોર્ટન્ટ હૈ, ક્યુંકી ખુદ કી મહેનત સે જો સીખતા હૈ વો મમ્મી પાપા જબ ઉતની લીનિયન્ટ હોતે હૈ ઓર ઉતના ફ્રીનેસ દેતે હૈ કી તુમ ખુદ સે સીખો ઓર વો જો સીખ રહે હૈ વો સહી સીખ રહે હૈ કી નહીં વો સ્કૂલ કે ટીચર્સ જો ટેસ્ટ્સ લેતે હૈ સ્કૂલ કે એક્ઝામ્સ હોતે હૈ ઉસસે ઓર પક્કે હોતે હૈ તો બસ વૈસે હી રોજ મહેનત કરતે હુએ ઓર સ્કૂલ ઓર પેરેન્ટ્સ કે સપોર્ટ સે હો ગયા 10th ક્રેક. મતલબ
रोज मेहनत की उसका ही ये अभी रिजल्ट आया है। जो अगर आप बात करें तो जब टेंथ में जितने भी विद्यार्थी जब एडमिट मतलब आते हैं, धोरण 9 के विद्यार्थी जब 10 में आते हैं तब वो सोचते हैं कि यार बहुत टफ है। तुम्हारे हिसाब से कितना टफ था? टफ नहीं है, बस वो एक हाइप अप हो गया क्योंकि पहली बार बोर्ड एग्जाम्स होती है। पर अगर रोज मेहनत करे तो कुछ टफ नहीं है। टेंथ सबसे इजी है, नाइन्थ से इजी है टेंथ वैसे बोले तो। अभी आगे क्या करने के बारे में सोचा है? साइंस ए ग्रुप में। तो फिर ज्यादा मेहनत करनी पड़ेगी? करेंगे क्यों नहीं करेंगे। मम्मी पापा ने कितना सपोर्ट किया? मम्मी पापा ने मुझे बहुत सपोर्ट किया। मुझे रात को पढ़ने की भी परमिशन थी, सुबह जल्दी उठ के मैं खाते भी पढ़ सकता था। मुझे फुल सपोर्ट किया है मेरे मम्मी पापा ने। तो खेलना वेलना भूल गए थे टाइम में? खेलने में भी अगर ज्यादा पढ़ाई कर ली तो खेल लो वो भी बोले, ज्यादा खेल लिया तो पढ़ लो वो भी बोले। पूरी छूट थी घर में। हाँ, तो अभी तुम्हारे जो ऐसे दूसरे जो विद्यार्थी है, स्टूडेंट है, उनको तुम क्या मैसेज देना चाहोगे? उनको एक ही मैसेज है कि कंसिस्टेंट रहेंगे तो कोई भी एग्जाम क्रैक कर सकता है। चौकसी आ बधा विद्यार्थी होता जे टॉपर्स हता, अत्यारे हाल आपणे ટીચર્સ જે છે તેમની જોડે જઈશું અને ટીચર્સ જોડે પણ વાત કરવાની કોશિશ કરીશું। મેમ, इस साल इतना बढ़िया रिजल्ट आया है, एक एज ए टीचर बहुत डर भी रहता है लेकिन अच्छा परिणाम आया है, लोगों को क्या मैसेज देना चाहिए? वर्क हार्ड एंड सक्सेस विल बी योर्स। एचपी कापड़िया के जितने भी स्टूडेंट है वो तो अच्छा रिजल्ट आए है लेकिन दूसरे विद्यार्थी है उनको जिनका परिणाम कम आया है उनको क्या मैसेज देना चाहिए? मैं खाली यही बोल रही हूँ, नो शॉर्टकट टू सक्सेस। आपको मेहनत करना है, राइटिंग प्रैक्टिस करना है बहुत ज्यादा, एंड यू हैव टू लर्न टू अटेम्प्ट द एप्लीकेशन बेस्ड क्वेश्चंस। दैट इज द मंत्र टू सक्सेस। ચોક્કસથી તો હતા શિક્ષક જેમણે જણાવ્યું કે સક્સેસ મેળવવી હોય તો મહેનત તો કરવી જ પડે અને મહેનત કરીએ તો જ સક્સેસ મળે છે। જો વાત કરવામાં આવે તો ઓવરઓલ અત્યારે હાલ જે પરિણામ આવ્યું છે આ પરિણામને જોતા વિદ્યાર્થીઓમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ધોરણ 10નું પરિણામ જે આટલું સારું આવ્યું છે, ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને એવો ડર હતો કે ફટાફટ પેપર તપાસ્યા છે જેના કારણે થઈને પેપર કેવા તપાસશે, પરિણામ કેવું આવશે, પરંતુ જ્યારે આટલું સારું ઊંચું પરિણામ આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ અને ખુશી નમસ્કાર મિત્રો, આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ આજે અત્યારે હમણાં જાહેર થયા છે અને જે પરિણામ છે એ ખૂબ સારું છે। કુલ 981 કેન્દ્રોમાં આજે પરીક્ષા લેવામાં આવ્યું હતું, એમાં કુલ 6,99,598 જેટલા બાળકો જે છે એ રજીસ્ટર કર્યા હતા અને ઉપસ્થિત થયા હતા અને માધ્યમિક શાળા પ્રમાણપત્ર જે છે એ કુલ જે પાસ કર્યા છે 5,77,556 બાળકો પાસ કર્યા છે, જેનું રિઝલ્ટ જે છે 82.56% આ વખતે ધોરણ 10નું પરિણામ આવ્યું છે અને એ જે છે એ ગત વર્ષની સરખામણીમાં લગભગ 17-18% જે છે એ વધારે છે। એનું આપણને આનંદ છે કે બાળકો આ વખતે પણ જે 10મા ધોરણના રિઝલ્ટ છે એમાં ખૂબ સારા પરિણામ દર્શાવ્યા છે। બીજું એક ખૂબ સારી બાબત એ આપણને આવ્યું છે કે આ જે પરીક્ષા છે ધોરણ 10ના એમાં બાળકોનું જે પરિણામનું ટકાવારી છે એ 79% છે અને દીકરીઓનું ગર્લ સ્ટુડન્ટનું જે પરિણામ છે એ 86% છે, એટલે લગભગ 7-8% જે છે એ ગર્લ સ્ટુડન્ટ્સના પરિણામ પાસ પરિણામ વધારે છે અને આપણે જોઈએ કે આ વખતે જે સૌથી શ્રેષ્ઠ પરિણામ કરવાવાળા જિલ્લો છે ગાંધીનગર છે અને સૌથી ઓછું પરિણામ કરવાવાળા જે જિલ્લા છે એ પોરબંદર છે। સૌથી સારામાં સારી જે રિઝલ્ટ છે ગાંધીનગરનું 87.22% રિઝલ્ટ છે અને પોરબંદરનું જે રિઝલ્ટ છે લગભગ 74% પોરબંદરનું રિઝલ્ટ છે। ઓવરઓલ બાળકો
પરીક્ષામાં ખૂબ સારું પ્રદર્શન કર્યા છે. આપણને એ એક જોવામાં આવ્યું છે કે ઘણા વર્ષો પછી આ વખતનું જે રિઝલ્ટ છે એ ખૂબ સારું આવ્યું છે. ગઈ વખતે પણ આપણે કીધું હતું કે પરિણામ સારું આવવાનું કારણ ઘણા બધા છે. એમાં જે પરીક્ષાના પરિરૂપ આ વખતે બાળકોના હિતાર્થે આપણે બદલાવ્યા છે, એના ઉપરાંત આ વખતે આપણે બાળકોના જે અન્ડરસ્ટેન્ડિંગ અને કોમ્પિટન્ટ સ્કિલ છે નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત, એ નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત જે બાળકોના કોમ્પિટન્ટ સ્કિલ છે એના આધારે આ વખતે આપણે